जय श्री कृष्ण मित्रों, हूँ पाछी आवी गई छू एक नवी वार्ता लईने। सो मित्रों, तमने मारी आ वार्ता थी पण कई ने कई जरूर शीखवा मळशे। सो तमने मारी आ वार्ता सारी लागे तो मारी वीडियो ने एक लाइक करी देवो अने चैनल पर नवा छो तो चैनल ने पर जरूर सब्सक्राइब करी देवो। तो चालो वार्ता शुरू करिए। राजा अने वांद्रो। एक राजा हतो, एनी पासे सारा सिपाहीओ अने चाकरो हता। आ बधा सिपाहीओ अने चाकरो हमेशा राजानी सेवामां खड़े पग हाजर रहता। एक दिवस राजाना दरबारमां एक मदारी आव्यो। ए मदारीए राजाने एक वांद्रो बताव्यो। ए वांद्रो खूब ज सरस खेल करतो हतो। राजाए वांद्राना खेल जोईने एनाथी खूब प्रभावित थई गयो। पण राजा ए भूली गयो के आ तो एक वांद्रो छे अने ए जे खेल करे छे ए तो पहेलाथी ज नक्की करेला अने एने शीखवाड़ेला खेल ज छे। ए कोई नवी वस्तु एना मगजथी विचारीने नहीं करतो। ए वांद्रो बस अहीं त्यांथी कशुक जोई करीने करतो हतो। पण राजा एने एक विद्वान माणस समझवा लाग्यो। राजाए पहेला मदारीने वांद्रा माटे पुष्कण पैसा आप्या। राजाए ए वांद्राने एना दरबारमां एनी पासे ज सिंहासनमां बेसाड़ी दीधो। ए जोईने एना दरबारीओ मंत्री सेनापति बधाने खूब खराब अपमानजनक लाग्यू। घणाने ए वात पर गुस्सो पण आव्यो। आ लोको लांबा समयथी राजाना वफादार लोको हता ने राजा एमने भूलीने एक कर्तबबाज वांद्रानो चाहक बनी गयो हतो। वांद्रो रोज एना मालिकने શીખવાડ્યા પ્રમાણે કશુંક નવું કરતો એટલે રાજા વધુને વધુ પ્રભાવિત થયો। વાંદરાને પણ એક વસ્તુ સમજ આવી કે હું કંઈક નવું સારું કરીશ તો રાજા મારાથી ખુશ થશે, એટલે એ ના હોય એવા ખેલ કરીને રાજાને ખુશ કરતો। એક દિવસ રાજાના મહેલમાં એક બિલાડી ઘૂસી ગઈ। વાંદરો એને પીછો કરતો કરતો ઘણી જ સ્ફૂર્તિથી એની પાછળ દોડ્યો। એ જોઈને રાજાને લાગ્યું કે આ વાંદરો એના સિપાહીઓ કરતાં ઘણો જ સ્ફૂર્તિલો છે। હદ તો ત્યારે થઈ જ્યારે રાજાએ એના સિપાહીઓને રૂખસત આપીને એ વાંદરાને ચોકી પહેરા માટે મૂક્યો। એ વાંદરો ખૂબ ખુશ થઈ ગયો। અધૂરામાં પૂરું રાજાએ એ વાંદરાને એક તલવાર પણ આપી કે એ વાંદરો જરૂર પડીએ એ વાપરે। બધા દરબારીઓ, સિપાહીઓ, સેવકો અને મહેલના બીજા લોકો એ જોઈને ઘણા ગુસ્સો થતા, પણ એ લોકો રાજાની સામે બોલી શકે એમ ના હતું। એક દિવસ રાજા ઊંઘતો હતો અને બારીમાંથી એક બિલાડી ફરીથી મહેલમાં ઘૂસી। વાંદરો છુપાઈને એની પાસે ગયો અને તલવારનો એક ઘા અને બિલાડીના બે કટકા। સવારે એ વાત રાજાએ બધા દરબારીઓને કહી સંભળાવી। રાજાએ આખા દરબાર વચ્ચે વાંદરાના તલવાર ચરાવવાના કૃત પર વાહ વાહ કર્યું। એ સાંભળીને વાંદરો ખૂબ ખુશ થયો। હવે બન્યું એમ કે એક દિવસ રાજા ઊંઘતો હતો અને રાજાના મોં આગળ એક માખી ઉડ્યા કરતી હતી। રાજા ઊંઘમાં એના હાથ ફેરતો હતો। એ જોઈને વાંદરાને થયું કે ચાલો રાજાને મદદ કરીએ અને વાહ વહી લઈએ। વાંદરો કૂદ્યો રાજાની બાજુમાં અને ફેરવી તલવાર, ના થવાનું થયું એ ઘા અને રાજાના નાકના બે કટકા। રાજાને ખૂબ સમજાઈ પણ ઘણું મોટું થઈ ગયું હતું। સો મિત્રો, તમને મારી વાર્તાઓથી કંઈ એક શીખવું મળે તો પ્લીઝ મારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો।